વરસાદ ખેંચાયો છે રાજ્યના મોટા ભાગના ડેમના તળિયા દેખાઈ રહ્યા છે ગીર સોમનાથ મુખ્ય હિરણ બે ડેમ ખાલી ખમ છે ગયા વર્ષે જુલાઈ મહિનામાં હિરણ બે ડેમ છલકાઈ ગયો પરંતુ હાલ એ ડેમ ખાલી થવા જઈ રહ્યું છે લોકોને પીવાનું પાણી પાણી ખેડૂતોને પૂરું પાડતા જ હિરણ બે ડેમની સ્થિતિ છે વર્ષ બે હજાર બારમાં ડેમ તળિયા ઝડક થયું ત્યારબાદ આઠ વર્ષ બાદ ફરી આ સ્થિતિ છે સોમનાથ જિલ્લાના જીવાદોરી સમાન જળાશયોમાં ગણતરીના દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે હવે જો આવી સ્થિતિ રહેશે તો વેરાવળ સોમનાથ અને સૂત્રાપાડાના નાગરિકો માટે જળ સંકટ તોડાઈ રહ્યું છે હિરોણ બે સિંચાઈ ઉપર આપણે જે ઊભા છે એની અંદર ત્રેવીસ થી ચોવીસ ગામ કમાન્ડ એરિયાના આવે છે સાત હજાર હેક્ટરની આજુબાજુમાં ઇરિગેશન દર વર્ષે જે કંઈ એના નોર્મ્સ નિયમ પ્રમાણે એનો જે કંઈ કમાન્ડ એરિયા છે એમાં થાય છે અત્યારે પરિસ્થિતિ વરસાદ ખેંચાતા સંપૂર્ણ મોલા છે એ મૂર્જાઈ રહી છે જીવન મરણ વચ્ચે એ એકદમ ઝોલા ખાઈ રહી છે પણ કમનસીબે પરિસ્થિતિ એવી છે કે હિરણ બે સિંચાઈ યોજનામાં પાણી જ નથી એટલે પાણી નથી તો અમે રજૂઆત કરીએ પણ રજૂઆત કરવાથી ડાબા જમણા કાંઠાની બંને નહેરથી જે કંઈ ત્રેવીસ ચોવીસ ગામનો કમાન્ડ એરિયા છે અને પાણી મળી શકે એવી સ્થિતિ જ નથી એમ ટૂંકમાં ગયા વર્ષે સત્તર જુલાઈએ ડેમ ભરાઈ ગયેલ હતો અને સત્તર જુલાઈએ દરવાજા ખોલી અને વધારેની પાણીની આવકને નીચવાસમાં નિકાલ કરવામાં આવેલ હતી જ્યારે ચાલુ વર્ષે વાત કરવામાં આવે તો આ સિંચાઈ યોજના માત્ર ચાર પોઈન્ટ એકતા એકતાલીસ ટકા ભરેલી છે અને આ સિંચાઈ યોજનામાંથી બે નગરપાલિકાઓ બે ઔદ્યોગિક એકમો બે જૂથ પાણી પુરવઠા યોજના તથા અન્ય સંસ્થાઓ તથા એકમો આ સિંચાઈ યોજનામાંથી પાણી મેળવે છે હાલ આ જળાશયનું ડેડ સ્ટોરેજ હોય જેથી સિંચાઈ માટે આપણે આ સિંચાઈ યોજનામાં જમણા તથા બંને જમણા તથા ડાબા કાંઠા નહેરમાં સિંચાઈ માટે આપણે હાલ પાણી આપી શકીએ તેવી કોઈ પરિસ્થિતિ નથી જી ચોવીસ કલાક પહોંચ્યું છે હિરણ બે ડેમ ઉપર રિયાલિટી ચેક કરવા માટે ખાસ કરીને હિરણ બે ડેમ છે એ સાત સંસ્થાઓને પાણી પૂરું પાડે છે તેમજ જે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી જે આપવામાં આવે છે આ હિરણ બે ડેમ ઉપરથી આપવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લાનો આ મુખ્ય ડેમ ગણવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિ આપ નિહાળી રહ્યા છો કે આજે આ ડેમ છે એ ખાલી ખમ જોવા મળી રહ્યો છે સિંચાઈ માટેનું જે પાણી આપવામાં આવે છે એ પણ આપી શકાય એવી પરિસ્થિતિ નથી જે ડેમ અધિકારી છે સિંચાઈ વિભાગના અધિકારી છે તેના જણાવ્યા પ્રમાણે હાલ જે પરિસ્થિતિ છે તેમાં પીવાનું પાણી પણ પિસ્તાલીસ દિવસ માટે જ ડેમ દ્વારા આપવામાં આવશે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે ખેડૂતોને તો જે સિંચાઈ માટે પાણી આપવાની વાત છે તો એ પાણી ડેમ છે ખાલી ખમ જોવા મળી રહ્યો છે એટલે સિંચાઈ માટેની તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી અનેક ખેડૂતોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે વાત કરવામાં આવે તો આવી પરિસ્થિતિ છે એ બાર વર્ષ પહેલાં એટલે કે બે હજાર બાર માં આવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું જ્યારે ગત વર્ષની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો ગત વર્ષે જુલાઈમાં જ ડેમ છે ભરચક થઈ ગયેલો અને ડેમ છે એના પાટિયા છે ખોલવાની ફરજ પણ પડી હતી પરંતુ આ વર્ષેની પરિસ્થિતિ એવી છે કે ગુત્ર કુદરત છે રૂઠો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોની એક માગણી છે કે વિનંતી છે ભગવાનને કે તાત્કાલિક વરસાદ આવે તો ખેડૂતોના જે ઊભો મોલ છે તેને પણ જીવતદાન મળે તેવી પરિસ્થિતિ છે જી ચોવીસ કલાક ગીર સોમનાથ